મતની આપણે મંજૂરી નથી આપતા. તો આ નિયમ પણ બનાવ્યો આપણે. આપણે કીધું છે વધુ ને વધુ લોકો સેનેટાઇઝ આપણા પોતાના હાથ કરે, દિવસમાં અવારનવાર એમને સેનેટાઇઝ થવું જોઈએ, કરવું જોઈએ. આ નિયમો બન્યા લોક જાગૃતિ કરી અને લોકોને કોવિડ સામે લડવા માટેની એક માનસિકતા અને વ્યવસ્થા એ સરકારે કરવાની હોય છે કરી. બીજી વાત સરકારે કરવાની હોય છે, છતાં સંક્રમિત થયા તો એને ઝડપથી એમને અલગ કરવા, એમની ટ્રીટમેન્ટ કરવી, સારવાર કરવી, હોસ્પિટલ, બેડ, ડોક્ટર, વેન્ટિલેટર, દવાઓ, આ બધી વ્યવસ્થાઓ બનવી જોઈએ. આ બંને વ્યવસ્થાઓમાં સરકારનું કોન્સન્ટ્રેશન વેરી ફર્સ્ટ ડે આપણે શરૂ કર્યું. મને બરોબર યાદ છે 22મી માર્ચ અમદાવાદમાં અમે લોકો ગયા હતા અને 1200 બેડની હોસ્પિટલને આપણે બનાવીશું એવી મેં જાહેરાત કરી હતી. 10 દિવસમાં બનાવી પણ દીધી. અને ત્યારે મેં કીધું હતું મીડિયાની સામે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી એક પણ બેડ ન ભરાય. અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ ત્યાં આ પ્રકારની 250 બેડ 500 બેડની હોસ્પિટલો પણ કરવાની તે દિવસે મેં જાહેરાત કરી હતી. જિલ્લે જિલ્લે 100 બેડની હોસ્પિટલો બનવી જોઈએ. ટોટલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ. અને આપણે બધું કર્યું. હમણાં જ મેં સુરતમાં 1000 બેડની હોસ્પિટલનું ઉદઘાટન કર્યું, લોકાર્પણ. અને આપણે 15 દિવસમાં ત્યાં બનાવી, 10 દિવસમાં અમદાવાદમાં બનાવી. હમણાં પણ આજે અમારી ચર્ચા થઈ છે ગોત્રી, સયાજીરાવ અને અમદાવાદ, અહીંયા વડોદરામાં પણ બેડની સંખ્યા વધારવી. કારણ કે હજુ આ લાંબી લડાઈ છે. કારણ કે કોવિડ એક નવો રોગ છે, એના વેક્સિનની શોધ ચાલી રહી છે. ત્યાં સુધી આ લડાઈ આપણે લડવાની છે. અને લાંબી લડાઈ છે ત્યારે લોકોનો સહકાર, હું આજે મીડિયા તમારા બધાના દ્વારા પણ લોકો પાસે અપેક્ષા રાખું છું કે લોકોનો સહકાર પણ મળે. જે આ દિવસ સુધી ગુજરાતની જનતાએ આપ્યો પણ છે, લોકડાઉનની વાત હોય કે અનલોકની વાત હોય, લોકોએ પૂરો સહકાર આપ્યો છે. પરંતુ લોકોનો આત્મવિશ્વાસ તૂટી ન જાય. સામૂહિક લડાઈ છે, ચિંતા કરવાની પણ આવશ્યકતા નથી. આપણો 73% ગુજરાતનો રિકવરી રેટ છે, સારો છે. ગુજરાતમાં આપણે કોઈ પણ પેશન્ટ બેડ વગરનું ન રહે એની ચિંતા પણ કરીએ છીએ. ગુજરાતમાં આપણે પૂરતા વેન્ટિલેટર એની વ્યવસ્થા પણ કરી છે. ગુજરાતમાં દવાનો પણ પૂરતો જથ્થો, ડોક્ટરોની વ્યવસ્થા, IMA ને પણ ફિઝિકલ, એમના પણ ફિઝિશિયન, એમના એસોસિએશનને પણ વિનંતી કરી છે કે તમે લોકો પણ સેવા આપો. કારણ કે સતત ડોક્ટર કામ કરતા કરતા ક્યાંક કોકને કોવિડ થઈ જાય, કોકને આરામની પણ જરૂર હોય, તો એવા સમયે બધા સહિયારો પ્રયત્ન કરી અને આપણે આમાંથી ગુજરાતે જીતવાનું છે. અને એટલે આ બધી વ્યવસ્થાનો આપણે વ્યાપક પ્રયત્ન કર્યો છે. છેલ્લા 15 દિવસ ત્યાં દેશમાં પણ કેસ વધી રહ્યા છે, ગુજરાતમાં પણ વધી રહ્યા છે. દેશમાં અત્યારે લગભગ દરરોજ 50,000 કેસ નવા ડેઇલી 24 કલાકમાં કેસ આવી રહ્યા છે. હું તમને ગઈકાલની વાત કરું તો આંધ્રપ્રદેશ એકમાં છે, એક દિવસમાં 24 કલાકમાં 7,948 કેસ આવ્યા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 7,770 કેસ આવ્યા. તમિલનાડુમાં 6,972 કેસ આવ્યા. કર્ણાટકમાં 5,536 કેસ આવ્યા. ઉત્તરપ્રદેશમાં 3,458 કેસ આવ્યા. બિહારમાં 2,347 કેસ આવ્યા. વેસ્ટ બેંગાલમાં 2,134 કેસ આવ્યા. તેલંગાણામાં 1,610 આવ્યા. કેરાલા, કે જે કેરાલા આજથીને 15-20 દિવસ પહેલાં બધું શાંત છે, કેરાલામાં બધું કંટ્રોલ થઈ ગયો છે, દરરોજ 2-4 કેસ જ આવે છે અને કેરાલા મોડેલની પણ ચર્ચા આ દેશમાં ચાલતી હતી,
આજે કેરાલામાં એક દિવસમાં છેલ્લા 15 દિવસથી 1000 ઉપર ગઈકાલે 1136 કેસ આવ્યા. ગુજરાતમાં અત્યારે 13000 એક્ટિવ કેસ છે. કેરાલામાં પણ 11000 એક્ટિવ કેસ થઈ ગયા, હોસ્પિટલો ભરાઈ ગઈ. કે જે કેરાલા 15 દિવસ પહેલા કશું નહોતું ત્યાં પણ આ સ્થિતિ બની છે. અને ગુજરાતમાં ગઈકાલે 1108 કેસ આવ્યા. પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાત પહેલો બીજો નંબર હતા, આજે 12મો નંબર થઈ ગયા છે આપણે. અને આપણે આખી સ્થિતિને સંભાળવામાં જે કાંઈ પ્રયત્નો કર્યા છે એનું પરિણામ આજે આપણે આપણી સામે છે. મૃત્યુનો આંક પણ એક વખત 7% થઈ ગયો હતો, આજે એ ઘટીને 4% થઈ ગયો છે અને હજી પણ ઘટતો જશે. અને આપણે એમાં પણ પ્રયત્ન બધા કરી રહ્યા છે. સરકારની જવાબદારી છે કે સંક્રમણ ઓછું થાય, સંક્રમણ થયું તો ઝડપથી ટ્રીટમેન્ટ મળે, જલ્દી ડિસ્ચાર્જ થાય અને મૃત્યુ ઓછું થાય, એ માટેના સરકારે સામૂહિક પ્રયત્ન કરી રહી છે અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. રાજ્ય સરકાર છેલ્લા 5 મહિનાથી સંપૂર્ણ કોન્સન્ટ્રેશન આ સિચ્યુએશન ઉપર જ તાકાત લગાડી છે. 2 મહિના આપણે લોકડાઉન, એમાંય અનેક પ્રશ્નો હતા, એને આપણે ફેસ કર્યા. હવે અનલોક પછી પણ નવી સ્થિતિ સર્જાણી છે, એને પણ આપણે ફેસ કરી રહ્યા છીએ અને આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે IMA નો રિપોર્ટ પણ આવ્યો કે કોવિડમાં આપણે ગુજરાત સરકારે સારું સંચાલન કર્યું છે. એ આખો રિપોર્ટ ગઈકાલે પ્રસિદ્ધ થયો છે. અને મેં તમને આ બીજા રાજ્યોની તુલનામાં, કોઈ મારી કોઈની સરખામણીમાંની વાત આમાં નથી, આ કોઈ સ્પર્ધાય નથી કે જેમાં આપણે તુલનાત્મક ન કરીએ, પણ એક મોટો મોટો ચિતાર આપણે બધાને આપ્યો છે. આજે સવારે રાજકોટ ગયો હતો, અમે લોકો બધા સાથે નીકળ્યા છે. મારી સાથે નીતિનભાઈ છે, ચીફ સેક્રેટરી મુકિમ પણ આજે આવ્યા છે, કૈલાસનાથ